ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણનાર વિઘ્નહર્તાને મંગળવારે વાસ્તે ગાસ્તે વિદાય આપવા તંત્ર, મંડળો અને ભક્તો સજ્જ બન્યા છે. નર્મદા નદીમાં મૂર્તિઓના વિસર્જન પર પાબંદી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરમાં શ્રીજી વિસર્જન માટે 7 કૃત્રિમ કુંડ તંત્ર દ્વારા તૈયાર કરાયા છે, જેમાં જ વિસર્જન કરવાનું રહેશે. શહેરમાં જૂના ભરૂચ સોનેરી મહેલ, શક્તિનાથ લિંક રોડ અને તુલસીધામ ખાતે વિવિધ શ્રીજીની સવારીનું સ્વાગત તેમજ આરતી ઉતારવામાં આવનાર છે, જે બાદ વિસર્જન યાત્રા આગળ થપશે. ગણેશ ભક્તો અને મંદિરો માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ વિવિધ સમાજ દ્વારા નાસ્તા, સરબત, પાણી સહિતની વ્યવસ્થાનું પણ આયોજન કરાયું છે. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં નાની મોટી થઈ 6000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે. ભરૂચમાં જેબી મોદી પાર્ક, મક્તમપુર અને જાડેશ્વર નજીક કૃત્રિમ કુંડો વિસર્જન માટે તૈયાર કરાયા છે, જ્યારે અંકલેશ્વરમાં રામકુંડ, સુરવાડી નજીક જળકુંડ, જીઆઈડીસી, ઈએસઆઈસી હોસ્પિટલ પાસે તેમજ આરએમપીએસ સ્કૂલ નજીક મળી 4 કુંડ વિસર્જન માટે તૈયાર કરાયા છે, જ્યારે મોટી ગણેશ પ્રતિમાઓનું ભાળભૂટ ખાતે વિસર્જન કરાશે.